તાજેતરમાં જ એક 8 વર્ષની બાળકીને અચાનક એપેન્ડિક્સનો દુખાવો પડતા સારવાર અર્થે જતા તુરંત જ ઓપરેશન કરવાની જરૂરિયાત જણાઈ, પણ તેનો પરિવાર ગરીબ હોવાથી સારવાર કરવા સક્ષમ ન હતો. તે વાતની જાણ કેશોદ મુકામે પુજારા ટેલિકોમ સામે જનસુવિધા કેન્દ્રના વિકાસભાઈ બલવાને થતા તુરંત જ તે પરિવારનો સંપર્ક કરી તાત્કાલિક આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન સ્વાસ્થ્ય યોજના અંતર્ગત એ પરિવારનું યાદીમાં નામ જાણી ખૂબ જ જહેમત ઉઠાવી. માત્ર એક જ દિવસમાં મફતમાં કાર્ડ અપાવી ખૂબ જ માનવતાને શોભે તેવું સરાહનીય કાર્ય કરી ગરીબ પરિવારની બાળકીનું મફતમાં ઓપરેશન થઈ જાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. આ તકે બાળકીના પરિવારજનોએ જનસુવિધા કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો છે. અન્ય લોકોએ જે યાદીમાં નામ ધરાવે છે તેમને આ યોજનાનો લાભ મેળવવા અથવા અન્યને લાભ આપવા માટે 9723862022 પર સંપર્ક કરવા જણાવ્યું છે. તેને એપેન્ડિક્સની તકલીફ હોય અને એપેન્ડિક્સની તકલીફ જાણ મને જાણ થતાં મારે જે પ્રાઇવેટમાં ઓપરેશન કરાવવાનું હતું તે મારે તે થયેલ નહોતું. તેવે સીએસસીમાં એટલે જન સુવિધા કેન્દ્રમાં મેં જાણી આયુષ્યમાનમાં એનું નામ હતું. આયુષ્યમાન કાર્ડ મને વિકાસભાઈ બલવાએ કાઢી આપેલું હતું, તેથી હું પ્રાઇવેટમાં ઓપરેશન કરાવી અને તેની સારવાર કરેલ છે. તે બદલ હું વિકાસભાઈનો અને જન સુવિધા કેન્દ્રનો તે બદલ બધાનો સીએસસીનો આભાર માનું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. વિકાસ બલવા, જન સુવિધા કેન્દ્ર, સીએસસી સેન્ટર, કેશોદ. અમારી ઓફિસ દ્વારા માત્ર ઓનલાઈન વર્ક જ નથી કરવામાં આવતો, પરંતુ સેવાકીય કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. તેમાં તમામ પ્રકારની સરકારી યોજનાઓ લોકો સુધી કઈ રીતે પહોંચે તે જાણ કરવામાં આવે છે. તો જરૂરિયાતમંદ દ્વારા જે દર્દીઓ છે તેઓને તેની સહાય કઈ રીતે પહોંચે તે જાણ કરવામાં આવે છે. અઠવાડિયામાં લગભગ 2-3 એવા કેસ બને છે જે લોકોને યોજનાનો લાભ કરી તેઓ મદદ કરવામાં આવે છે. તાજેતરમાં જ એક 8 વર્ષની બાળકી હતી જેમને એપેન્ડિક્સનું ઓપરેશન કરવાનું હતું. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેઓ સારવાર લઈ શકે તેમ હતા, પણ તેઓનું આયુષ્યમાન યાદીમાં નામ હોવાથી તેઓનું આયુષ્યમાન કાર્ડ અમારી ઓફિસ દ્વારા કાઢી આપવામાં આવેલું અને તેઓને પ્રાઇવેટ દવાખાનામાં આયુષ્યમાન કાર્ડ નીચે સારવાર આપવામાં આવેલ, જેઓને ફ્રીમાં સારવાર થઈ હતી. આવું ભવિષ્યમાં કોઈ દર્દીઓ છે જેમની યાદીમાં નામ હોય અને જેઓ સેવાનો લાભથી વંચિત હોય તેઓની પૂરી મદદ કરવામાં આવશે અને તેઓને માહિતગાર કરવામાં આવશે, તો અમારે જનસુવિધા કેન્દ્રમાં માહિતી લેવા માટે સંપર્ક કરવાની વિનંતી. ભરત સોંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ, કેશોદ.